અને ઘણા એમ કે કર્ફ્યુ બંધ જો ઢોળ જ છોડતા, ઢોળ એવા છોડતા અને હીરા છોડવાની છતાં કે બંધ થઈ ગયા. હવે આપણે કંગળ છે, ભારત કંગળ થઈ ગયું છે, શ્રીલંકા દિવાળ્યું છું, આપણે મદદ કરી કીધા ને, આપણું નેપાળ છે, હિન્દુ રાષ્ટ્ર છે, આપણાથી વિરુદ્ધમાં જો ચીન હાથી હોદો કરે, શ્રીલંકામાં ચીન જોઉં, માલદીવ હમણાં જોઉં, મ્યાનમાર જોઉં, અને શું કે આપણે વિશ્વ કર્યું છે, કંગાળ છે એટલે કોઈને કોઈ હાલી કીધા, અફઘાનિસ્તાન પણ જોઉં. હવે ચીન બધી કોરી મોરી આવે છે, કોરી મોરી ચીન આવે છે, એટલે વળે શું રસ્તો કર્યો કે લોકોને ઠાપડ છે આપણો, એટલે સીધા રોમ બેહાર્યા. અલ્યા ભાઈ, રોમ તો ઘટમાંથી અને જેટલું મજાક ઉડાડે કે રોમ તો થાપરામાં બેઠા હતા, અલ્યા રોમ તો નિરંજન નિરાકાર થઈને છકર છે અને અમારા રોમ છે, બધાના રોમ છે, એટલે અવળા દોરાથી અને રોમે થી બિહાર્યા, મહાવીર સ્વામી બિહાર્યા. એટલે હિન્દુ ધર્મ આસ્થા માટે આસ્થા ઘરે ઘરે તો ઝઘડા કાઢ્યા અને એ પાછા રોમમાં ઝઘડો કાઢ્યો. અલ્યા ઉભરું ભૂડું પાડાવું, એટલે લુખ જોડે કોણ બે? અલ્યા ભાઈ, શાંતિ દૂધો તો યુક્રેન રશિયા લડાઈ છે, અલ્યા જઈને શાંતિ દૂધ બે આરો ને, ભારત નું વધન હોય તો કોઈ બધા પોપા, ભારત નું વધન હોત ને મોદી નું તો વધો કે બે આઈ જો. આ ખોટા ફોકળ છે અને લોકોને ભણાવે છે, ગાઝામાં લડાઈ અડે છે. ચમ ભાઈ, શાંતિ દૂત ભારત નો હતો, જવાહરલાલ નહેરુ શાંતિ દૂત હતા અને કોંગ્રેસ તો જેટલી હારી હતી, વાજપાઈ ને મેલ્યા હતા વિદેશ મંત્રાલય માંથી, વિરોધ પક્ષ ના નેતા હતા. અજા ખેડૂતો અમે લડાઈ કરતા દાંતીવાડામાં, ડીકે ગઢવી મંત્રી હતા કેન્દ્રના, તે સાથે અમે હોમે લડાઈ કરતા, પણ કે આ તો શું કરતા, હવે તો કરો ને કર માઈના જીજા ચિલા એડી લાવે પોલીસ લાવે ફસાઈ દો. અલ્યા એને એમ કીધું તું ગોવા ભાઈ કે મારી આબરૂ રાખે, મને નાફેડમાં ચેરમેન થવા જોઈએ જમીન વિકાસનો, એ એટલા મોટા નેતા એમ કરતા હતા કે મને આબરૂ રાખે, હો ગોવા ભાઈ હું નાફેડનો ચેરમેન બનું, પણ એ મેટેટ નતા મિલતા. હવે તો ગંજમાં મેટેટ, ડેરીમાં મેટેટ, તો હાલ તો ભ્રષ્ટાચારી હોય બીજો હોય, મેટેટ એટલે મેટેટ. એટલે નોટબંધી કરી, નોટબંધીમાં 99% નોટો આવી અને લોકો તો મરી ગયા અને કરોડો રૂપિયાનો ભારત ઉપર બોજ પડ્યો અને 2000ની નોટો ડુપ્લિકેટ હતી, પાછી કેવી પડી. હવે આફ્રિકા કે મોદી તો અમને આમ કરે તેમ કરે, અને એક તો ડેમ નું લીટું દોરો, એક તો આ કોંગ્રેસે દોરેલો લીટું છે અને એના ડેમ હેડે છે, અને અમને ફોકો હતો કે આ તો કોઈ કરશે બોલો, આ તો શરકમાં લીધા છે બાર, અને આ શરકમાં નહીં નરકમાં લઈ ગયો, હતી તો હતી તો નુકસાન થાય ભાવ, એટલે થેચી દો અને તૈયાર થઈ દો અને હમલા હેડાર છે પાછા ઘણા હો, પાછા ડરતા ન હો, આવા તોફાન ઘણું ખરાબ છે. આપણા પુલવામાં 44 સૈનિકો શહીદ કર્યા, અલ્યા કે અમે તો કે એક માર્શન બહાર લાવશે, કેમ લાવતા નથી? એટલે ભાઈ ખેતી દો અને રેડી થઈ દો. હરીન પંડ્યા મર્યા, કોઈ કોઈ ફરિયાદ કે નોટ નથી, ગૃહમંત્રી ગુજરાતનો મર્યા અને લોયા દત્ત સુપ્રીમ કોર્ટનો કે ભાઈ કોઈ ભાડા દેવો દે વાળા અમિત શાહનો, પણ એ પટી ગયું અને પાછું ગૈરાન લખાયું કે આમ મર્યા અટકતી, એટલે ત્રાસ્યા લોકશાહી ખતમ થાય છે. અને ખેંચી દો અને ક્યારે બેનની બહુમતીથી વિચાર દો. અને ભાજપ જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે પાણીના નામે મત માગે છે, પણ મિત્રો મારે કહેવું છે કે તમે પાણીની અંદર પાણી લાવવા માટે ધાનેરામાં કોઈ એક પણ ફોજ કામ કર્યું હોય તો તમે દેખાડો. મિત્રો, ઘણી વખત અહીંયા ધાનેરાની અંદર જ્યારે જ્યારે ચૂંટણી આવે છે